બોલીએ છીએ એ સૌથી નાની આંગળી છે, એટલે કે વેરી સ્પિંકી. પિંકી છે છોકરીનું નામ છે, એટલા માટે અહીંયા તમને કીધું છે હાઉ આર યુ ટુડે મેમ. છોકરી છે એટલા માટે એને મેમ વાપરેલું છે, એટલે હાઉ આર યુ ટુડે મેમ. વેરી વેલ, થેન્ક યુ, ખૂબ જ સારું છે, તમારો આભાર. ફરીથી એકવાર જોઈ લઈએ ઇંગ્લિશમાં. વેરી આપેલું છે અને એના માટે લખેલું છે આફ્ટર ડિનર મુની ડઝ હર
હર સ્પેશિયલ બેડ. હવે આપણે એનું ગુજરાતી સાથે જોઈશું એટલે આપણને વધારે ખબર પડી જશે. જોઈએ આપણે, આઈ લવ યુ ચુન્ની, એટલે કે મને ચુન્ની ગમે છે. અહીંયા એક પ્રાણી એટલે કે પાલતુ પ્રાણી છે, પેટ એનિમલ, એની વાત કરવામાં આવેલી છે. જોઈએ આપણે પેલા ચિત્રમાં, મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ, એટલે કે મુન્ની અને ચુન્ની બંને મિત્રો છે. ધે લિવ ટુગેધર, તેઓ સાથે રહે છે. ટુગેધર એટલે સાથે, લિવ એટલે રહેવું, તેઓ સાથે રહે છે. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની, ચુન્ની છે એને મુન્ની ગમે છે અને મુન્ની છે એને ચુન્ની ગમે છે. તો એવું જોઈએ, આપણા ઘરમાં કોઈ પણ આપણે પાલતુ પ્રાણી પાળેલું હોય તો આપણે એને જેવો પ્રેમ દઈએ એ આપણી સાથે એવો વ્યવહાર કરે. આપણા ઘરમાં જે પાલતુ પ્રાણી હોય એ આપણે ઘરના સભ્ય તરીકે જ આપણી સાથે રહેતું હોય છે. એટલે આમાં પણ એવું જ છે કે ચુન્ની અને મુન્ની બંને મિત્રોની જેમ રહે છે, બંને સાથે રહે છે. અને ચુન્નીને મુન્ની ગમે છે અને મુન્નીને ચુન્ની ગમે છે. આપણે એની સાથે સાથે સ્પેલિંગ પણ જોતા જશું. સ્નાન કરે છે, તેનું અલગ એક નાનું ટબ આપેલું હોય તેમાં તે સ્નાન કરે છે. જોઈએ એમાં